સ્વાગત છે. અને જો આજ તડકો બહુ પડ્યો હતી, બધા જો કોણ ખાય છે, મારા સંધ્યાબેન પણ કોણ ખાય છે. જો આજ તડકો બહુ પડ્યો કે તે તો બધા કોણ ખાય છે, પણ આપણે પણ ખાઈ લઈ. તો જો ભાઈ ભાવિકભાઈ બધા જો કોણ ખાવા મીણ્યા છે, ને તો વગળી જાય એકદમ. હાલો ખાવા મીણ્યો બધા. આજ બટાટા વડા ને એવું બધું બનાવ્યું છે. સંધ્યાબેન ને ચાખવા માટે આપ્યા છે કે કેવા બીને એમ. ખરા બીને સંધ્યાબેન બહુ મજા આવે, બતાવો તો કેવું ખાવાનું મજા આવે. હા હું શું કરો તો વાહ, ખાવ તો કેવું લાગે, મજા આવે ને. ભાવિકભાઈ પણ ચાખે છે ને અહીંયા બનવાનું શરૂ છે. ચાલો આપણે જોવા જઈએ બનાવે ના, જોતા આવ્યો સંધ્યાબેન. તો એટલા બનાવ્યા છે. જો આજે બનાવ્યા છે જમવામાં છે બટાટા વડા બનાવ્યા છે ભજીયા ને ઠંડી છાશ ચટણી બનાવેલી છે, ભીંડાનું શાક ને જો ગોટા ને બધું બનાવ્યું છે, બનાવવાનું છે વઘારિયા ભાત છે. ને ભાઈ તો હાલો તો આપણે પણ જમી લઈએ, કેવું છે બટાટા વડા ને બધું શાક. શેવડા બનાવવાનું કામ શરૂ છે. શેવડા બનાવ્યો છે અને ભૂંગળા ને એવું બધું તળ્યું છે. તો આજે બનાવવાના છે ભૂંગળા બટાટા ને એવું બધું. આવો શેવડો અમારે તો બીનો છે ભાઈ, તમારે કેવો બીનો કોમેન્ટમાં કહી દેજો. બાજરી તો જો અહીંયા કઈ ઘટે નહી એવી બાજરી. સરસ મજાની લીંબોળી પાકી ગઈ છે, તમે જોઈ શકો છો મસ્ત મજાની લીંબોળી આવેલી છે. લીમડે હિસકો બાંધેલો છે ને આ ભાઈ હિસકા ખાય છે ને તો આ લીંબોળી ખાવા ચડે છે. પડે નહીં તો સારું પવન છે બહુ. ચકલાનો માળો છે, આમાં તો એક ચકલા બેઠું નથી, આ લેવા તે દૂર આમનું છે જ. આ સાયકલ ઉપર આ સાયકલ માંથી ચડ્યો છે, લીમડા માંથી ને આપણે ચડવું રહેવા જોઈએ. ભાઈ લીંબોળી ખાય છે. તડકો બહુ પડે કે ત્યાં મતલબ બરફ નાખ, બરફનો ખાંગડો નાખો છે. આ શેકલા પાણી પીવા આવે સવારે અહીંયા. અને આ જામુડો છે, જામુડો છે ઓલા આપણે બે ત્રણ આવેલા છે એ પવનના ખરી જાય બહુ કંઈ આવ્યા નથી કાંઈ. તો હા ભાઈ જો કાજુ લેવા જતા, ફ્રીજમાં મૂકેલા હતા તે હાલો કાજુ ખાઈ લઈ, મૂકેલા હતા ઠંડા થવા. તો અમારા સંધ્યાબેન છે કાજુ ખાય છે, અસલ કાજુ હો ભાઈ. તો તમે જોઈ શકો છો ફૂલ ઠંડા છે, ફ્રીજમાં મૂકેલા હતા. તો જો ભાઈ મનીષભાઈ પણ કાજુ ખાય છે અને ભાવિકભાઈ પણ કાજુ ખાય છે, કારણ કે તડકો છે કે જ્યારે ફૂલે ફૂલ એટલે એને ઠંડા ઠંડા કાજુ ખાવાના. આપણે સંધ્યાબેનને ખબર આવી કાજુ એમની 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 આ બાજુ વી આવો, આ બાજુ વી આવો, આ બાજુ મોઢું ફેરવો ખાવ લાવી. અને જો ઘેરે રસ બનાવ્યો છે અને જો બરફ ને એવું નાખી દીધું છે,
મિક્સ કરે છે શાક માં શું છે મને પણ ના ખબર, રીંગણા નું શાક છે ને સામે સંધ્યાબેન છે એ ગુલફી ખાતા હવે આવે છે જમવા માટે, તો સંધ્યાબેન રસ પીવાનો છે કે તમારે? તો અમારે સંધ્યાબેન આવી ગયા છે, હાથ ધોવા ગયા હતા, એને રસ બહુ ભાવે, તો હાલો તો આપણે રસ ને ઉભરી રસ પીવા મીના છે. કેમ છે રસ, કેમ છે સંધ્યાબેન? મસ્ત છે ને? કેમ આપણે ઘેરે રસ પીવે છે, જો અહીંયા જમવા બેસી ગયા છે ભાઈ, ને લાઈટ પણ વહી ગઈ છે, હાલો પણ આપણે રસ ને બધું પી લઈ, ઠંડો છે.